તો હેલો મિત્રો સ્વાગત છે આપણે યુટ્યુબના પોસ્ટર કેવી રીતે બનાવ્યા મિત્રો મારા જે યુટ્યુબ ચેનલની અંદર જે હું પોસ્ટર બનાવું છું એ ટાઈપના તમારે મિત્રો પોસ્ટર તમારા મોબાઈલથી એટલે મિત્રો ઘણા બધા છે ને પિક્સલ લેબ એપ્લિકેશનથી બનાવે છે પણ માત્ર હું એક એવો વ્યક્તિ છું કે જે કાયન માસ્ટરથી પોસ્ટર બનાવું છું મિત્રો થમલીન જે થમલીન કહેવામાં આવે છે ને જે મારા ટેકનિકલના ચેનલમાં હું જે થમલીન બનાવું છું એ ટાઈપના તમારે થમલીન બનાવવા છે તો મિત્રો કાયન માસ્ટરથી કેવી રીતે બને છે કારણ કે કાયમ માસ્ટરથી કોઈને પણ મિત્રો વિડીયો એડિટિંગ કરતા આવડતું હશે પણ એનું થમલીન કેવી રીતે બનાવવાનું એ થમલીન કોઈને મિત્રો બનાવતા ખાસ નથી આવડતું તો આ વિડીયો આપણે એના માટે ખાસ બનાવી છે તો વિડીયોની અંદર બન્યા રહેજો મિત્રો કેવી રીતે પોસ્ટર બનાવવાનું છે અને એ પણ કાયન માસ્ટરથી તો ખાસ વિડીયોની અંદર બન્યા રહેજો હું પૂરેપૂરું લાઈવ પ્રૂફ સાથે અને કાયન માસ્ટરથી તમને પોસ્ટર એડિટિંગ કરતા શીખવાડીશ અને એ પણ યુટ્યુબના

આ બીજા વિડીયોની અંદર માહિતી આપી દઉં છું અત્યારે આ વિડીયોની અંદર હું ખાલી થમલીન ડાઉનલોડ કર્યા પછી બધી સિસ્ટમ તમારે કેવી રીતે અંદર એડ કરવાની છે કાયન માસ્ટરથી જેથી તમારું પોસ્ટર યુટ્યુબનું બને છે બરાબર તો ચલો આપણે અહીંયા કાઇન માસ્ટરને આપણે લાવી દઈએ તો ચાલો અહીંયા કાઇન માસ્ટરને હું ઓપન કરી લીધું છે તમે જોઈ લો કાઇન માસ્ટરને મેં ઓપન કર્યું છે હવે સૌથી પહેલાં તો મિત્રો છે ને તમારે પ્લસવાળા આઇકન ઉપર ક્લિક કરીને તમારો કોઈ પણ કાઇન માસ્ટરનું બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે તો અહીંયા આની પર ક્લિક કરી લો અને કાઇન માસ્ટરનું જ હું આ બેકગ્રાઉન્ડ લઉં છું તો ચલો કાયન માસ્ટરનું વ્હાઈટ બેકગ્રાઉન્ડ આપણે લે લઈ લીધું છે બરાબર છે હવે એની અંદર મેં જે સિસ્ટમો બધી ડાઉનલોડ કરેલી છે મારી પાસે પહેલેથી એ કેવી રીતે મતલબ ડાઉનલોડ કરવાની છે અને કઈ કેવી રીતે શું લખવાનું છે ને એની મિત્રો નેક્સ્ટ વિડીયો તરત હું બનાવવાનો છું જેવી કે તમે આજે આ વિડીયો જોઈ લો છો એટલે આવતીકાલે એ બધા સ્ટીકરો કેવી રીતે ડાઉનલોડ કરવાના છે ને એ માહિતી તમને આવનારી વિડીયોની અંદર પણ માહિતી આપવાનું છું તો ખાસ આ વિડીયોને પૂરેપૂરો જો હું તમને પહેલું તો થમલીન કેવી રીતે બનાવવાનું છે લાઈવ પ્રૂફ સાથે શીખવાડું છું હવે આપણે થમલે ના લઈ લીધું છે પહેલું તો ત્યાર પછી અહીંયા હું જાઉં છું મારા જે ગેલેરીમાં તો આ બધી સિસ્ટમ મેં પહેલેથી મિત્રો ડાઉનલોડ કરેલી છે આપ જોઈ શકો છો આ બધી સિસ્ટમો મેં પહેલેથી ડાઉનલોડ કરેલી છે હવે આ સિસ્ટમો તમારે કેવી રીતે ડાઉનલોડ કરવાની છે એ પણ હું તમને શીખવાડવાનો છું તો ખાસ વિડીયોની અંદર બનાવી જોઉં દાખલા તરીકે આપણે અહીંયા આ સેટ કરવા માટે લીધું છે અને આ રીતે ગુમાવી દેવાનું અને આ મોટી સાઇઝ કરી લેવાની છે એટલે મેં આ ટાઈપની સાઇઝ કરીને અહીંયા આ રીતે મેં લગાવી લીધી છે બરાબર છે જોઈ લો આ રીતે મેં લગાવી લીધું છે તમે જોઈ લો આ કમ્પ્લીટલી આ રીતે સેટ કરી લેવાનું છે સેટ કર્યા પછી અહીંયા હું મારી ખુદની ફોટો એડ કરું છું એટલે કે તમારી ફોટો એડ કરી લેવાની તમારી પાસે પીએનજી ફોટો હોવી જોઈએ મિત્રો પીએનજી ફોટો કેવી રીતે બનાવવાની એ પણ આવનારા વિડીયોની અંદર હું તમને શીખવાડી દઈશ કે પીએનજી ફોટો કેવી રીતે બના બનાવવાની બરોબર છે તો મારી પાસે કોઈ પીએનજી ફોટો છે તો છે પીએનજી ફોટો મારી પાસે તો આ બધી મારી પાસે પીએનજી ફોટાઓ છે તો આ પીએનજી ફોટો મેં અહીંયા લઈ લીધી છે જોઈ લો આ રીતે અને હું આ રીતે અહીંયા સેટ કરી લઉં છું બરોબર છે જોઈ લો આ રીતે આ સેટ મેં કરી લીધી છે બરાબર છે સેટ થઈ જાય કમ્પ્લેટ હવે જે બીજા સ્ટીકરો લગાવવાના છે સ્ટીકરો કેવી રીતે મિત્રો લગાવવાના છે તો આ સ્ટીકરો છે ને એને કેવી રીતે લગાવવાના જુઓ તમે દાખલા તરીકે આ બધી સિસ્ટમો તમારે લગાવવાની છે તો મિત્રો આ સિસ્ટમ લગાવી તો તમે આ સિસ્ટમ પણ લગાવી શકો છો કેવી રીતે લગાવવાની છે તો આ બધી સિસ્ટમ જોઈ લો આ રીતે તમારે તો મિત્રો આને હું ઝૂમ કરી લઉં છું આ રીતે આ રીતે મેં ઝૂમ કર્યું છે અને અહીંયા હું આ રીતે એડ કરું છું જો આ રીતે એડ કરીને અહીંયા ત્રણ ટપકા છે એની ઉપર ક્લિક કરીને સેન્ડ તું બેકઅપ કરી લેવાનું આની ઉપર એટલે પાછળના ભાગમાં આ રીતે સેટ થઈ જશે બરાબર આ થઈ ગયું છે ત્યાર પછી બીજી સિસ્ટમ તમારે કોઈ લગાવવાની છે તો જે પણ સિસ્ટમ પહેલાં લગાવવાની છે ને બધી સિસ્ટમ તમારે મિત્રો પહેલેથી લગાવી લેવાની છે બરાબર તો આ પહેલેથી મિત્રો બધી સિસ્ટમ હું તમને લગાવીને પ્રૂફ સાથે તમને પછી શું કરવાનું એ માહિતી આપું છું તો આ રીતે હું અહીંયા લગાવી લઉં છું જોઈ લો આ રીતે થોડીક સેટ કરી લેવાની હું અને અહીંયા મોટી સાઇઝ કરી લેવાની આ રીતે તો આ મોટી સાઇઝ આપણે આ રીતે કરી લીધી છે બરાબર છે થોડીક સાઈડ આપણે સેટ કરી લઈએ આને તો આ રીતે સેટ કરી દીધી છે ત્યાર પછી ત્રણ ટપકા છે એની ઉપર ક્લિક કરીને અહીંયા આપણે સેટ તો બેકઅપ ઉપર ક્લિક કરી લેવાનું છે જો એની ઉપર આપણે ક્લિક કરી લીધું છે એટલે આ ટાઈપનું સેટ થઈ ગયું હજી ઉપરની વ્હાઈટની પટ્ટી છે અહીંયા તમારે કંઈ લગાવવું છે તો મિત્રો તમે લગાવી શકો છો એકદમ આરામથી જે પણ અને તમારે ડાયરેક્ટલી લખવું છે તો પણ લખી શકો છો તો મારી પાસે એક હજી સિસ્ટમ એક છે બરોબર છે વધારાની એક ફ્રેમ હું લગાવી લઉં છું અહીંયા તો એના માટે હું કઈ ફ્રેમ લગાવું છું અહીંયા તો કોઈ પણ એક ફ્રેમ હું અહીંયા સેટ કરી લઉં છું તો દાખલા તરીકે આ ફ્રેમ મેં અહીંયા સેટ કરી લીધી છે અને ફ્રેમ આપણે અહીંયા લાવી દીધી છે આ ફ્રેમને આ રીતે આપણે ઝૂમ કરી લઈએ અને આ રીતે હું સેટ કરી લઉં છું જોઈ લો આ રીતે મેં સેટ કરી છે અને સેન્ડ તો બેકઅપ કરી લેવાની આ રીતે આ કમ્પ્લીટ થઈ ગયું છે બરાબર હવે એની ઉપર તમારે મિત્રો લખવાનું છે તમે ટેકનિકલની વિડીયો બનાવો છો તો તમારે આ રીતે પોસ્ટર બનાવો છે કારણ કે જેવું જેટલું પોસ્ટર મિત્રો તમારું સારું હશે થમલીને એટલી વિડીયો તમારી ચાલવાની જ છે એટલે સો ટકા પોસ્ટરની અંદર પણ થોડીક મિત્રો મહેનત કરવાની સો ટકા રાખવી એટલે યુટ્યુબની અંદર એવું લાગે કે નવું પોસ્ટર બનાવવામાં આવ્યું છે કારણ કે તમે ઘણી બધી પોસ્ટર લોકો એવું બનાવે છે એક નવો પોસ્ટર કોપી થઈ જાય છે યુટ્યુબને નવું દેખાય નહીં ભલે તમારી વિડીયો નવી છે પણ મિત્રો ખાસ કરીને જે પણ મિત્રો પોસ્ટર ચાલતું હોય ને એ ટાઈપનું તમે પોસ્ટર બનાવો તો વિડીયો વધારે ચાલે છે એવું કહેવામાં યુટ્યુબનો કહેવાનો મતલબ કેમ છે મેં પહેલી પણ વિડીયો બનાવી છે જે યુટ્યુબ અપડેટ આવી છે આપણા વાયટી સ્ટુડિયોની અંદર એ તમને આ શીખવાડી રહ્યો છું હવે મિત્રો પિક્સર લેબની અંદર પણ આ ટાઈપના પોસ્ટરો ઘણા બધા બને છે બરોબર જોઈ લો આપ પિક્સલ લેબની અંદર પણ પિક્સલ લેબની જરૂર નથી આ કાયન માસ્ટરની અંદર હું તમને શીખવાડી રહ્યો છું હવે સૌથી પહેલા તો આપણે અહીંયા લખવાનું જે તમારે જે લખવાનું છે એ આપણે લખી લઈએ તો અહીંયા હું લખી લઉં છું જોઈ લો ખાસ અહીંયા તમે તો હું ગુજરાતી ભાષામાં લખું છું દાખલા તરીકે તો આ રીતે જોઈ લો અહીંયા તો ચલો યુટ પોસ્ટર બરોબર છે આ રીતે મેં લખી લીધું યુટ્યુબ પોસ્ટર બરોબર જોઈ લો આ રીતે આ લખી લીધું છે અને આ ડબલ એ ઉપર ક્લિક કરીને હું અહીંયા કોઈ મોટા અક્ષરો હોય તો અહીં સેટ કરી લઉં આ કદ મોટા કરી નાખીએ આપણે તો આ રીતે તમારે સેટ કરવાનું છે જોઈ લો આ રીતે તમારે અહીંયા સેટ અમે કર્યું ને જોઈ લો આ રીતે પછી હું આ રીતે અહીંયા લખી લઉં છું આ રીતે આ યુટ્યુબ પોસ્ટર થઈ ગયું તમારું તૈયાર હવે અને કલર ચેન્જ કરવા છે એ તમારી ઈચ્છાની વાત છે તો હું અહીંયા કલર ચેન્જ કરી લઉં છું અને કલર ચેન્જ કર્યા પછી અહીંયા બધા અલગ અલગ કલર આ રીતે તમારે સેટ કરી લેવાના છે કાયન માસ્ટરની અંદર બધી સિસ્ટમો મિત્રો આવે છે ઓલરેડી તમારે એક વખત ડાઉનલોડ કરવાની રહેશે એટલે બધી સિસ્ટમ ડાઉનલોડ થઈ જાય છે બરાબર તો આ રીતે આપણે અહીંયા સેટ કરી લીધું સમજી લો આ રીતે સેટ થઈ ગયું જોઈ લો પોસ્ટર એડિટિંગ બરાબર છે તો આ પોસ્ટર યુટ્યુબ પોસ્ટર લખ્યું હવે એડિટિંગ બરાબર છે તો આપણે અહીંયા લખી લેવાનું છે નીચેલી સાઈડમાં કેવી રીતે બનાવા બરાબર છે આ લખી લીધું જોઈ લો આપણે એ પણ લખી લીધું અને આપણે મોટી સાઇડમાં અહીંયા કરી લઈએ યુટ્યુબ પોસ્ટર કેવી રીતે બનાવવા એ આપણે કદમોટા કરી લઈએ અહીંયા મિત્રો મારી ચેનલની અંદર યુટ્યુબ ચેનલને લગતા ટોટલ વિડીયો અપલોડ કરવામાં આવે છે અને ગુજરાતીમાં જ કોઈ પણ ફેક વિડીયો બનાવવામાં નથી આવતી તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમે એક યુટ્યુબર છો અને યુટ્યુબ ચેનલ લગતી કોઈ પણ તમારે માહિતી જોઈએ છે તો મારી ચેનલની અંદર બધી જ માહિતી લાઈવ પ્રૂફ સાથે સાચી શીખવાડવામાં આવે છે મિત્રો કોઈ પણ ફેક વિડીયો બનાવવામાં નથી આવતી તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આપણે અહીંયા લખી લીધું છે એને પણ આપણે અહીંયા કલર ચેન્જ કરી લઈએ બરાબર છે કલર ચેન્જ કરીને અહીંયા આપણે બીજો કલર આ રીતે સેટ કરી લઈએ જોઈ લો આ રીતે તમારે જે સેટ કરવું હોય ને આ રીતે તમારી પાસે જે પણ કલર હોય એ સેટ તમે કરી શકો છો તમારો મનપસંદ તો અહીંયા હું અહીંયા બ્લેક કરી લઉં અત્યારે તો આ બ્લેક કલર છે ને જે ફ્રેમ ઉપરનો કલર છે એને આપણે વ્હાઈટ કરી લઈએ તો અહીંયાથી આપણે વ્હાઈટ કરી લીધો છે બરાબર જોઈ લો આ વ્હાઈટ થઈ ગયો છે હવે આ રીતે તમારે અહીંયા લખવાનું છે કોઈ મહેનત કરવાની મિત્રો જરૂર છે જ નહીં આ રીતે યુટ્યુબ પોસ્ટર કેવી રીતે બનાવવા લખાઈ ગયું છે કમ્પ્લીટ હવે તમારે વધારેની કોઈ સિસ્ટમ અહીંયા લગ લગાવી ઇંગ્લિશમાં લખવું છે તો તમે આ રીતે લખી શકો છો જોઈ લો ઇંગ્લિશમાં લખી લઈએ આપણે તો આપણે હવે અહીંયા ઇંગ્લિશમાં લખવાનું છે યુટ્યુબ થમલીન બરોબર છે આપણે લખી લીધું એને આપણે આ રીતે સેટ કરી લઈએ સેટ કર્યા પછી મિત્રો અહીંયા જે આ રીતે ગુમાવીને આપણે અહીંયા આની અંદર જ સેટ કરવાનું છે તો આ રીતે મોટી સાઈડ કરી લો થોડી તો આ રીતે મોટી સાઈજ તમારે કરી લેવાની છે અને બ્લેકમાં કરી લેવાનું છે કલર બ્લેક તો આ કલર બ્લેક કરી દીધો છે બરાબર છે યુટ્યુબ થમલીન એડિટિંગ તો અહીંયા આપણે આઈડી એડિટિંગ ઇન કાઇન માસ્ટર જો આ રીતે આપણે લખી લીધું છે ને એને આને આપણે ફરીથી આની ઉપર ક્લિક કરીને થોડા કદ મોટા છે આ રીતે સેટ કરી લેવાનું છે આ રીતે તમારે સેટ કરી લેવાનું જો તમારે કલર ચેન્જ કરવો છે તો આ રીતે તમે કલર ચેન્જ કરી શકો છો જોઈ લો આ રીતે જે કલર સેટ કરવો હોય ને એ કલર સેટ કરી લેવાનો છે બરોબર છે હવે રહ્યું મિત્રો કાઇન માસ્ટરનો લોગો તમારી પાસે છે કે નહીં તો મિત્રો કાઇન માસ્ટરનો લોગો એક લગાવી લેવાનો છે કેવી રીતે તમારી પાસે કાઇન માસ્ટરનો લોગો છે કે નહીં હું જોઈ લો મારી પાસે તો આ કાઇન માસ્ટરનો લોગો છે જોઈ લો આ રીતે તો આ કાઇન માસ્ટરના લોગોને આપણે અહીંયા સેટ કરી લઈએ બરોબર છે લખી લીધું હવે અહીંયા જે કાળું ઓપ્શન છે એની અંદર જો તમારું ચેનલનું નામ લખવું છે તો ચેનલનું નામ લખી શકો છો અથવા યુટ્યુબ લખી શકો છો બરાબર તો અહીંયા આપણે યુટ્યુબ લખી લઈએ યુટ્યુબ બરાબર છે અને એને પણ આપણે અલગ સ્ટાઇલની અંદર લખી લઈએ તો અહીંયા અલગ સ્ટાઇલમાં સેટ કરી લઈએ તો આપણે અલગ સ્ટાઇલની અંદર અહીંયા સેટ કરી લઈએ તો ચલો અહીંયા તો આપ જોઈ લો મિત્રો આ રીતે તમારે પોસ્ટર તમારું તૈયાર થઈ જશે તો આ તમારું પોસ્ટર તૈયાર થઈ જશે હજુ તમારે અહીંયા કોઈ લખવું છે તો તમારી ચેનલનું નામ લખવું હોય ને તો પણ લખી શકો છો તમારી પાસે પહેલેથી બનાવેલું છે પીએનજી તો કેવી રીતે પીએનજી બનાવવાનું સેટ કરવું એ પણ તમે જોઈ લો આ રીતે હું પીએનજી મારું બનાવેલું છે તો હું અહીંયા સેટ કરી લઉં છું આ રીતે તો આ રીતે મેં અહીંયા સેટ કરી લીધું છે આપ જુઓ અહીંયા તો મિત્રો કેવો લાગ્યો છે તમને વિડીયો ખાસ કોમેન્ટ કરજો અને વધુ તમારે કોઈ પણ માહિતી મેળવીને તો પણ મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આપણી આવનારી વિડીયો આ બધી સિસ્ટમ તમારે ગૂગલથી કેવી રીતે ડાઉનલોડ કરવાની છે એ નેક્સ્ટ વિડીયોમાં એની જ આપણે માહિતી આપવાની છે તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આની થમલીને આપણે ફોટો કેવી રીતે પાડવાની છે તો મિત્રો અહીં એક ઓપ્શન આપેલું છે આની ઉપર તમે ક્લિક કરશો એટલે સીધું તમારો અહીંયા પહેલાં જવાનું ઓપ્શન છે આ એની ઉપર તમે ક્લિક કરશો એટલે આ તમારી ફોટો પડી ગઈ છે જોઈ લો અહીંયા હું તમને ફોટો દેખાડી દઉં એટલે તમને એવું ના લાગે કે યુટ્યુબનું થમલેન આવ્યું નથી તો મિત્રો આ આપણું થમલેન બની ગયું છે જોઈ લો તો મિત્રો આશા રાખું છું કે માહિતી તમને ગમી હશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની ટેકનિકલ જાયકોને અને આ બધી સિસ્ટમ તમારે કેવી રીતે ડાઉનલોડ કરવાની આ નેક્સ્ટ વિડીયોમાં તમને માહિતી મળી જશે પીએનજી કેવી રીતે બનાવવા બધી સિસ્ટમ કેવી રીતે ડાઉનલોડ કરવીને એની આપણે નેક્સ્ટ વિડીયો પાછલી સો ટકા બની છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની ટેકનિકલ જાયકુગાને મિત્રો